હેલો મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સતાધારના પાડા પીરની એક અલૌકિક ગાથાની. મિત્રો, સંતોનો સંગ થાય ત્યાં પશુ પણ પીર થઈને પૂજાય છે. આપણે એવી જ એક અલૌકિક કથાની વાત કરવાના છીએ કે જેમાં એક પશુ એક પાડા પીર તરીકે પૂંજાય છે. હવે વાત કરીએ તો જૂનાગઢથી 37 કિલોમીટર દૂર સતાધાર ધામ આવેલું છે. સતાધાર એટલે આપા ગીગાનો ઓટલો. સતાધારની જગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે જેણે માનવ સેવા, ગૌ સેવા, અન્નદાન, સદાવ્રત જેવા સેવાકીય કાર્યો વર્ષોથી સોરઠ ધરા માટે કાર્યો કર્યા છે અને શ્રદ્ધાળુઓ માટે ઘણા પરચા પણ પૂરેલા છે. મિત્રો, આજે વાત છે સતાધાર ધામમાં થઈ ગયેલા એક એવા પશુની જે ચમત્કારિક પાડાપીઠ તરીકે ઓળખાય છે. હવે એક લોકકથા પ્રમાણે ભાવનગર પંથકમાં સોરઠિયા આહિર રામ, તેના મોટા ભાઈ મૂળુ આહિર અને તેમના ભાભી સોનબાઈ સાથે રહેતા હતા. અચાનક મોટા ભાઈ મૂળુ આહિરનું અવસાન થઈ ગયું. આહિર સમાજે બંનેની નાની ઉંમરને લીધે સોનબાઈનું દેરવટું રામ આહિર સાથે કરવાનું નક્કી કર્યું. પરંતુ આ વાત રામ આહિરને વ્યાજબી ન લાગી, એટલે એમણે તેનું ઘર અને તેની જન્મભૂમિનો ત્યાગ કરી એક સમર્પણની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગાંડી ગીર બાજુ એટલે કે આંબાજણ નદીના કાંઠે જ્યાં સતાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી ગયા. ત્યારે ત્યાં વસતા શ્યામજી બાબુને વિનંતી કરી કે મને અહીં આશરો આપો, હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આ ધામની સેવા કરીશ. રામ આહિર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ એ ભોજપુરી ભેંસ હતી. હવે આ ભેંસનું રોજે એનું પહેલું દૂધ છે એ સતાધાર ધામમાં ચડે અને એની કુખે એક પાડાનો જન્મ થયો અને આ પાડો એ બીજા સામાન્ય પાડાથી ઘણો અલગ હતો અને આપણે ક્યાંય ન જોયો હોય એવો પાડો હતો. જાણે કે ગીરનો સાવધ પાડા તરીકે અવતરેલો હોય અને કદાવર દેહ એનો વિશાળ લલાટ અને અદ્ભુત દેહ રચનામાં વધારો કરે એવા મોટા મોટા એના શિંગડા. હવે એક દિવસ એવું બન્યું કે સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાની ખોજમાં હતા. હવે એ લોકોને જાણવા મળ્યું કે સતાધારમાં એક કદાવર અને તાકાતવાર પાડો છે. એ લોકો સતાધાર પહોંચી ગયા અને શ્યામજી બાબુ પાસે પાડાની માંગણી કરે છે. શ્યામજી બાપુ કહે છે કે કયો પાડો, એ પાડો નથી, એ તો અમારો દીકરો છે અને દીકરો ક્યારેય કોઈને ના અપાય. પણ ગામના લોકોએ ખૂબ જ આજીજી કરી અને આ આજીજીને માન આપીને શ્યામજી બાપુ માની ગયા. જ્યારે ગામના લોકોએ કહ્યું કે અમે પણ એ પાડાને અમારા દીકરાની જેમ જ સાચવશું, શ્યામજી બાપુએ એ પાડાને વિદાય આપી અને પાડાની જવાબદારી એ ગામના એક હમીરભાઈ કોળીએ લીધી. હવે બને છે એવું કે થોડાક સમય પછી એમનું અચાનક અવસાન થઈ જાય છે, તો હવે પાડાને સાચવવાવાળું કોઈ વધ્યું નહીં. તેથી એ ગામના એક વ્યક્તિને પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને જેને વેચ્યો હતો એ વ્યક્તિએ પાડાને મુંબઈમાં કતલખાનામાં 5000 રૂપિયામાં વેચી દીધો. જ્યારે આ પાડો મુંબઈના કતલખાને પહોંચે છે ત્યારે મુંબઈના કતલખાનાનો માલિક ખૂબ જ અચરજ પામે છે, કારણ કે એની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું. પાડાને બધા પશુઓની સાથે ગમાણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે. જ્યાં પહેલી કરવત મુકાય છે અને પાડાથી દૂર રહે છે ત્યાં કરવતના ટુકડા થઈ જાય છે. હવે અચાનક કરવતના કટકા થઈ ગયા તો માલિકને એમ થયું કે કરવતના મશીનમાં કંઈક ખામી હશે. પછી બીજી કરવત સજાવી, બીજી કરવત જ્યાં મુકાય છે ત્યાં એના પણ કટકા થઈ જાય છે. થોડી વાર પછી માલિકે ત્રીજી કરવત મુકાવી, પણ આ સમયે તો કરવત એવી રીતે કપાણી કે માલિકને પણ ઈજા પહોંચી. હવે પરંતુ પાડાને કંઈ પણ થયું નહીં. હવે કતલખાનાના બધા માણસો કતલખાનાના જે માલિક હતા એ લઈને એને હોસ્પિટલ જાય છે. હવે એ રાત્રે કતલખાનાના માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંત પુરુષ આવે છે અને કહે છે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે, એને ગમે તેમ કરીને તેને અમારી જગ્યાએ પહોંચાડો.
કતલખાનાના માલિકના દીકરાએ આ વાત એને પિતાને કરે છે. હવે કતલખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આપે છે. તો આ વાતની નોંધ એ સમયે જે છાપાવાળા હતા એણે પણ લીધી હતી. હવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી એને સત્તાધાર લાવવામાં આવે છે. જોત જોતામાં આ ચમત્કારિક પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સત્તાધાર પંથકમાં ફેલાઈ જાય છે. તે દિવસ પછી એ ચમત્કારિક પાડા પીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ 21/7/1993 ના રોજ સવારે 6:30 વાગે પાડા પીર રામચરણ પામે છે. અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે કે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુના વિસ્તારના સ્વયંભૂ બંધ રહ્યો હતો. આજે પણ પાડા પીરની પ્રતિમા સત્તાધાર ધામે આવેલી છે અને શ્રદ્ધાળુઓ તેમની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પશુ પાડા પીર તરીકે પૂજાય છે. કદાચ સોરઠના પાણીમાં અને સોરઠના સંતોના સહવાસમાં એટલી તાકાત હોય છે કે અહીં પશુઓ પણ પીર થઈને પૂજાય છે. મિત્રો, આવી ઐતિહાસિક ઘટના, બીજી ઘણી ઐતિહાસિક વાર્તાઓ માટે ધનવાદ ન્યૂઝ સાથે જોડાયેલા રહે.